ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે યુનિટ ત્રણનો સેકન્ડ પાર્ટ જોઈ રહ્યા છીએ જે એન ઇન્ટરવ્યુ વિથ કૃષ્ણમૂર્તિ હતો તેનો આપણે ભાષાંતરમાં ધ્યાન આપીશું પ્રશ્ન પૂછે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન હેઝિટેશન એટલે કે આઉટ ઓવર અથવા પસ્તાવો ઇન ક્વાઇટિંગ અ વેલ પ્લેઇંગ જોબ વેલ પ્લેઇંગ જોબ એડવેન્ચર ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ વોટ વેર ધ ઓપ્શન યુ વેટ બિફોર યુ અરાઈવડ એટ યોર ડિસિઝન એટલે કે એક સારા પગારવાળી નોકરી છોડી અને તમે આ કામમાં આવ્યા એટલે કે પર્યાવરણના કામમાં આવ્યા ત્યારે તમને કોઈ પછતાવાનો અનુભવ થયો અને આ નિર્ણય લીધો એટલે કે નોકરી છોડવાનો નિર્ણય લીધો અથવા પર્યાવરણનો માટે કામ કરવાનો નિર્ણય લીધો ત્યારે તમારી પાસે કોઈ અન્ય વિકલ્પો હતા ખરા એવો પ્રશ્ન પૂછે છે તો અરુણ કૃષ્ણમૂર્તિનો શું જવાબ આપે છે તે આપણે જોઈએ કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડૂ એટલે કે તમે જે ખરેખર તમને જે કામ કરવું ગમતું હોય અને તેના પક્ષમાં અથવા તેની તરફ તમે નિર્ણય લ્યો તે ખૂબ જ હંમેશા યોગ્ય હોય છે આઈ ક્વાઇટ માય જોબ એટ ગૂગલ એટલે કે મેં મારી ગૂગલની નોકરી છોડી બટ પરંતુ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર પરંતુ હું ત્યાંના મારા જે મિત્રો હતા તેના સંપર્કમાં રહ્યો છું અથવા સંપર્કમાં છું સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન્ડ નોટ માય ઇમોશનલ બોન્ડ કે ફક્ત મારા ગૂગલની ફરજો જ પૂરી થઈ છે મારા ભાવનાત્મક સંબંધો નહીં આગળનો પેરેગ્રાફ આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધ મિનિટ ઇન ટુ થાઉઝન્ડ ટેન એટલે કે મને મારી બે હજાર દસની એ સમય યાદ છે અથવા એક ક્ષણ મને સમજાય છે જ્યારે મેં નોકરી છોડી ત્યારે કે ઓરિયલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ શો જ્યારે મેં અથવા બે હજાર દસની એક ક્ષણે જો મેં હિંમત ન કરી હોત તો ઓરિયલ્સે તો ક્યારેય પણ હું તેની હિંમત કરી શક્યો હોત નહીં આઈ કુડ નોટ સીટ બેક એન્ડ ઇન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ એ લાર્જ સ્કેલ એટલે કે હું પર્યાવરણને નુકસાન થતું હોય તો હું પાછળ બેસી અને તેને જોઈ શકું નહીં અથવા મારી લાઈફને એન્જોય કરી શકું નહીં આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ હું કંઈક કરવા માંગતો હતો પર્યાવરણ માટે એન્ડ અને ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન અને તે કંઈક કરવા માટે મારે મારું પૂરેપૂરું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હતું સો તેથી आई लैफ्ट लेकिन मैं छोड़ी दी थी आई लेफ्ट गूगल फॉर ई एफ आई मैं ई एफ आई एन्वायरमेंटल फाउंडेशन ऑफ इंडिया एना मेरी जे आ नौकरी है गूगल छोड़ी दी थी। तो अरुण कृष्णमूर्ति खूबज सारो उत्तर आपे छे के मारी पासे जो मैं हिम्मत न करी हो तो मेरी पास पासे क्यार आ नौकरी छोड़ने हिम्मत भेगी नहीं હવે આગળનો પ્રશ્ન શું પૂછે જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ આપણે જોઈએ કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ એટલે કે કેવા પ્રકારનો કચરો ડૂ પીપલ થ્રુ ઇન ટુ વોટર બોડીઝ એટલે કે કેવા પ્રકારનો કચરો છે તે લોકો જળા જળાશયોમાં ફેંકે છે હાઉ ડૂય યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી એટલે કે તમે આ જળાશયને સાફ કરવા માટે અથવા કચરો કાઢવા માટે તમે શું કાર્ય કરો છો અથવા કચરો માટે કાઢવા માટે શું કરો છો તો તેનો ઉત્તર આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વન આઉટ સ્લીપર્સ એટલે કે દરેક વસ્તુ હોય છે ડાયપર એટલે કે બાળો ત્યાંથી લઈ અને સ્લીપર સુધીની દરેક વસ્તુ વી ફાઇન્ડ એવરીથિંગ અવર લેક કે આપણા તળાવોમાં જોવા મળે છે ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ અને તે ખૂબ જ ચિંતાજનક છે ડિસ્ટર્બિંગ એટલે કે ચિંતાજનક

આપણે અમે જે કચરો કાઢીએ છીએ અથવા આપણે જે કચરો કાઢીએ છીએ તેને આપણે જમીનમાં દાટી દેવો જોઈએ જેથી પર્યાવરણને નુકસાન થાય નહીં અથવા ઓછામાં ઓછું નુકસાન થાય વી ઇન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ જો આપણે જળાશયો અથવા સરોવરોને સ્વચ્છ રાખશું તો પક્ષીઓ દેટકાઓ અને સાપ જેવા છે પ્રાણીઓ તે શાંતિથી રહી શકશે આગળનો પ્રશ્ન આપણે જોઈએ શું પ્રશ્ન પૂછે છે તો કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક એટલે કે એક મોટા તળાવને સાફ કરવા માટે કેટલા દિવસનો સમય લાગે છે ડુ યુ ઇઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો તમે કોઈ ખાસ સાધનોનો ઉપયોગ કરો છો કેના માટે ક્લિનિંગ એન્ડ સેફ્ટી એટલે કે સાફ સફાઈ અને સેફટી એટલે કે સુરક્ષા માટે તમે કોઈ સાધનોનો ઉપયોગ કરો છો તો અરુણ કૃષ્ણમૂર્તિઓનો શું જવાબ આપે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઈઝ ઓફ ધ લેક એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે કે તે તળાવની સાઈઝ અને કચરાનું પ્રમાણ કેટલું છે તેના ઉપર નિર્ભર કરે છે ઇટ કેન ટેક એનીવેર વેર બિટવીન ફાઇવ ડેઝ એન્ડ થ્રી મંથસ ટુ કમ્પ્લીટ ક્લીન અ લેક તો તેમાં એક તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે પાંચ દિવસથી લઈ અને ત્રણ મહિના સુધીનો સમય લાગે છે વી હેવ ઓવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ રેક એટલે કે દાંતી જે આપણે શું કહીએ કે ખે અને પાવડો સ્પેડ એટલે કે પાવડો અમે દાંતી અને પાવડા જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ હવે આ પેરેગ્રાફમાં આપણે અથવા આ આ પાર્ટમાં આપણે અહીં સુધી જ રાખશીએ આગળના પાર્ટમાં આપણે નેક્સ્ટ જે પ્રશ્ન પૂછે છે તે આપણે જોઈશું